રાજપુર હાઈવે ઉપર આવેલી રેસીપોલ નામની કેમિકલ ફેક્ટરીમાં ગુરુવારે રાત્રે 10:15 પર અરસમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. અહીં હાજર કર્મચારીઓને આગની ઘટનાને પગલે તાત્કાલિક અસરથી બહાર કાઢી લેવાતા જાનહાની ટળી હતી. કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં કેમિકલ ભરેલા કેરવા ફાટવાના કારણે ધકાડા ભડકા સાથે આગ લાગી હતી. અન્ય ફેક્ટરીમાં અને પ્રેસરે તે માટે અહીં મહેસાણા કલોલ ગાંધીનગરની સાથે સાથે ઓએનજીસીની ફાયરની ટીમો પણ આગમાં ગઈ હતી, આગના કાબુ મેળવવા માટે ગઈ હતી. સાથે આપને પણ જણાવી દઈએ કે કેમિકલ ફેક્ટરીમાં લાગેલ આગને પગલે ફેક્ટરીમાંથી નીકળેલું કેમિકલ બહાર રૂટ ઉપર આવી જતા ત્યાં નુકસાની પણ થઈ હતી. સાથે આપને પણ જણાવી દઈએ કે પોલીસે બનાવ સ્થળે કોર્ડન કરીને ટ્રાફિકને ડાયવર્ઝન આપ્યું હતું, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ફાયર બ્રિગેડના ઓફિસરોના કહેવાયા મુજબ કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ હોલવામાં સારવાર પણ થઈ શકી. અહીંયા છત્રાલ અને નંદાસણની વચ્ચે રેસ્પેલ એડહેસિવ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક કંપની આવેલી છે, જે એડહેસિવ સોલવન્ટ્સ અને ગ્લાયકોલ બનાવવાનું કામ કરે છે. આ કંપનીની અંદર એક આગનો ઇન્સિડન્ટ બનેલો હતો, જે આગ કંટ્રોલ ન થઈ શકવાના કારણે સૌથી પહેલાં પોલીસ અને ત્યાંના જે સેફ્ટી સ્ટાફ છે એને મળી અને કંપનીના પ્રિમાઇસીસમાં કામ કરતા લોકોને રેસ્ક્યુ કરેલા હતા. ત્યારબાદ આજુબાજુનો એરિયા છે તેની અંદર જે અસર થઈ શકે તેવા તમામ એરિયામાંથી લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા છે. એ સિવાય આ જે કંપની છે તે મુખ્ય હાઈવે ઉપર આવેલી હોય, એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકની મુવમેન્ટ છે એ અસર ના થાય તે માટે બંને બાજુ ટ્રાફિક મેનેજ કરવા માટે થઈ અને પોલીસે માણસો મૂકેલા છે. આ સિવાય ફાયરના ગાંધીનગર ડિવિઝન, ગાંધીનગર સિટી ફાયર બ્રિગેડ, ઓએનજીસીની એક્સ્ટ્રા ટીમ્સ, મહેસાણા અને કલોલ નગરપાલિકાની ટીમ્સ પણ અહીંયા આગને અલગ અલગ દિશામાંથી કંટ્રોલમાં કરવા માટે કાર્યરત. અમે ગ્લાયકોલનું ડિસ્ટિલેશન કરતા હતા અને નાની એક આગ પકડાઈ, ફાયર બ્રિગેડ લેટ આવ્યો, એમાં આટલું બધું 10:15 ની આસપાસ લાગી. હું જસ્ટ અહીંયા જ નીકળ્યો હતો. હવે બેન પ્લસ મશીનરી બધી પૂરી થઈ ગઈ, 50-એક કરોડ નું નુકસાન થયું. સાહેબ અત્યારે કોઈ ડિસ્કસ નહીં કરું, કારણ કે ગવર્મેન્ટ સામે નહીં પડી. અમારા એરિયામાં ફાયર બ્રિગેડ ની જરૂર છે જ. કલોલ ની લોકલ અને પાણી વાળી ફાયર સ્ટેશન ચાલે, એની આગળ આગળ CO2 કશું જ નથી.